ભરૂચમાં મક્તમપુર ખાતે આવેલી કૃષિ કોલેજના વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચારણ પ્લેકાર્ડ સાથે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર અનેક પ્રકારના શૈક્ષણિક સંકુલોના રાફડા ફાટી નીકળ્યા છે, જેના કારણે સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત ભરૂચની કૃષિ કોલેજના વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં ખાનગી કોલેજોમાં કૃષિ વિષય વર્ગો શરૂ કરીને સરકારી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વળી કેટલી કોલેજોમાં માન્યતા નહીં હોવા છતાં પણ પાછલા બારણે કોલેજો શરૂ કરી સરકાર સાથે સાંઠગાંઠ કરીને એવોર્ડ મેળવી નામના મેળવીને ખોટી રીતે માન્યતા દર્શાવવામાં આવી રહી છે. ખાનગી કોલેજોના કારણે સરકાર માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી પાસ થઈને જતા વિદ્યાર્થીઓને નોકરીની તકો પ્રાપ્ત થવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે, જેથી હવે ખાનગી કૃષિ વિષય કોલેજો બંધ કરી સરકારી કોલેજો ઉપર ફોકસ કરવા માંગ કરી છે. આ રજૂઆત સાથે આજે ભરૂચ સ્થિત કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ દર્શાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હું પણસારા ઝીલ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચ યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું. અત્યારે અમે સ્ટ્રાઇક ઉપર બેઠા છીએ આ પ્રાઇવેટાઇઝેશનના લીધે. જેમ કે પારુલ યુનિવર્સિટી છે, રાય યુનિવર્સિટી છે, એ લોકો શું કરે છે, 40 યા 50% લાવીને ડોનેશન ઉપર છે ને પ્રાઇવેટાઇઝેશન પ્રાઇવેટ કોલેજીસમાં એડમિશન લે છે. અને ગવર્મેન્ટના એસાના રૂલ્સ છે કે 30 એકટર જમીન છે ને ગવર્મેન્ટ કોલેજીસ પાસે એગ્રીકલ્ચર પાસે હોવી જોઈએ, જેમાંથી 20 એકટર જમીન છે એ ફિલ્ડ રિસર્ચ માટે છે અથવા લેબોરેટરી છે, રિસર્ચ વર્ક માટે છે, એના માટે હોવી જોઈએ. એ લોકો પાસે કોઈ જમીન નથી, એ લોકોને એગ્રીકલ્ચર શું છે ખબર જ નથી, કોઈ પ્રેક્ટિકલ નોલેજ નથી. અને એ લોકોને એમએસસી દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ આપીને એમએસસીમાં આવું છે, એમ જમે નહીં ચલાવી લે. બસ અમારો હેતુ એ જ છે કે તમે બધી પ્રાઇવેટ કોલેજીસ બંધ કરો અને લેવું હોય તો એડમિશન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આવી ગવર્મેન્ટ દ્વારા લ્યો તમે એડમિશન. થેન્ક યુ. મારું નામ ધ્રુવ પડસાળા, હું ભરૂચ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું, જે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની નીચે ચાલે છે. આજે અમે અહીં હડતાલ કરી છે અને શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે, જેનું કારણ છે કૃષિનું પ્રાઇવેટાઇઝેશન. આજે કેટલીક યુનિવર્સિટી જેવી કે રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને આર્કે યુનિવર્સિટી, જે પ્રાઇવેટ કોલેજીસમાં કોઈ પણ પ્રકારની માન્યતા વગર સરકાર અમાન્ય કોલેજમાં બીએસસી એગ્રીકલ્ચરના કોર્સિસ ચલાવી રહી છે, જે માન્ય નથી. આ ચારેક ગુજરાતની ચારે યુનિવર્સિટીએ આઈસીઆર માન્ય અને તેના દરેક તેની બોડીના રૂલ્સ અને રેગ્યુલેશન અને એક્ઝામ, દરેકમાં એક રેગ્યુલેશન હોય છે જેના પ્રમાણમાં જેની નીચે કાર્ય કરી રહી છે. પરંતુ આ યુનિવર્સિટી કોઈપણ પ્રકારના મેરિટ વગર અથવા એ અથવા બી ગ્રુપને ધ્યાનમાં લીધા વગર એમ જ એડમિશન આપીને કોર્સિસ ચલાવી રહી છે. અને અત્યારે એ લોકોને હવે એમએસસી માસ્ટર કરવા માટે અમારી જોડે આ યુનિવર્સિટીમાં આવવું છે, તો આ તદ્દન જ ખોટી વાત છે. જો એ લોકો ઇક્વાલિટી ધરાવતા ન હોય તો તેમને શા માટે એડમિશન મળી શકે? અને જો કર્ણાટકમાં જ આ રીતના દરેક પ્રાઇવેટ યુનિવર્સિટી બંધ થઈ તો ગુજરાતમાં શા માટે નહીં? એટલે જ્યાં સુધી આ પ્રાઇવેટ યુનિવર્સિટી બંધ નહીં થાય ત્યાં સુધી અમે અમારો વિરોધ દર્શાવતા રહીશું. જય હિન્દ, જય ભારત.